મેરિબ સ્કૂલ દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચરની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 5મો, કે જેનું નામ છે વનવાસી, વિચરતી અને સ્થાનિક સમુદાય, જેના વિશે આપણે પહેલા ભાગની અંદર થોડી માહિતી મેળવી હતી, જેમાં આપણે આદિવાસીઓ વિશે, જનજાતિઓ વિશે તેમજ વિચરતી અને વિમુક્તિ જાતિઓ વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે શીખીશું વણઝારા વિશે. હવે વિચરતી અને વિમુક્તિ જાતિની અંદર આ વણઝારા છે એ એક અગત્યનું જ સ્થાન ધરાવતા હતા. તેઓ અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અનાજ તેમજ અનેક જરૂરિયાત એવી ચીજવસ્તુઓ છે એ લાવવા અને લઈ જવા માટે ત્યારના સમયની અંદર વણઝારા લોકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત બાદશાહ જહાંગીર તેમના સમયમાં પણ આ વણઝારાઓ છે એની સાથે જે બળદ રાખવામાં આવતા હતા એ બળદની પોઠ ઉપર અનેક ચીજવસ્તુઓ લાવવા અને લઈ જવામાં આવતી હતી. એટલે કે મુઘલ સામ્રાજ્યની અંદર મુઘલ સેના માટે ખાસ કરીને યુદ્ધમાં, દરેક યુદ્ધો થતા હતા ત્યારે આ મુઘલ સેના છે એમના માટે અનાજ તેમજ અનેક જીવન જરૂરિયાતની જે કાંઈ ચીજવસ્તુઓ છે એ લાવવા અને લઈ જવા માટે આ વણઝારાઓનો ઉપયોગ થતો હતો. આથી દરેક વસ્તુઓ લાવવા અને લઈ જવા માટે ભારતની અંદર, ભારત તેમજ વિશ્વ વચ્ચે આ વણઝારાઓ છે એનું એક અલગ જ સ્થાન ઊભું થયું હતું અને તેઓ છે એ એક વિશ્વની કડી બની ગયા હતા. મધ્ય એશિયાની ચીજવસ્તુઓ છે એ ભારતમાં લઈ આવવા માટે તેમજ ભારતની વસ્તુઓ ભારતથી બહાર મોકલવા માટે આ વણઝારાનો ઉપયોગ થતો હતો. તો આવી રીતે આ વણઝારા છે એ દરેક વસ્તુઓ છે એ બળદની પોઠ ઉપર રાખી અને દરેક જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી. હવે આવે છે આ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. તો આ વિચરતી અને વિમુક્તિ જાતિઓ છે એમાં લોકો છે એ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા આ બધા સાથે ખૂબ જ સંકળાયેલા હતા અને ખાસ કરીને વેપાર માટે આવા પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ ફેરિયાઓ છે એ બળદ તેમજ અન્ય પશુઓ છે એની પોઠ ઉપર દરેક વસ્તુઓ છે એ રાખી અને વેપાર સાથે સંકળાયેલા હતા. વેપારમાં તેઓ દોરડાનો વેપાર, ચટાઈ તેમજ મોટા મોટા થેલાઓ છે એ બળદની પોઠ ઉપર રાખી અને ગામમાં તેનું વેચાણ કરતા હતા. તો આવી રીતે વેપાર સાથે પણ સંકળાયેલા હતા. આ ઉપરાંત ત્યારના સમયની અંદર અમુક જાતિઓ એવી હતી કે જેઓ અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલી હતી, જેમાં વિચરતી જાતિઓમાં કાંગસિયા અને મોડવા આ બે છે જાતિઓ, તેઓ જનજાતિઓ, તેઓ સૌંદર્ય અને પ્રસાધનોનો વેપાર કરતા હતા. જીવન જરૂરિયાતની જે કાંઈ વસ્તુઓ હોય છે સૌંદર્યને લગતી તેનું તેઓ વેચાણ કરતા હતા. તેમજ નટ અને બમણિયા જાતિના લોકો છે તેઓ અંગની કસરતો કરતા હતા અને લોકોને આ અંગ કસરત દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું. ત્યારબાદ ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ અને બજાણિયા જેવી જાતિઓ છે એ અલગ અલગ રીતથી અલગ અલગ વેપાર કરતા હતા તેમજ લોકો સાથે અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. હવેનો પોઈન્ટ છે આપણો જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ જનજાતિઓ છે એના અર્થવ્યવસ્થા અને સમાજ માટેની ચીજવસ્તુઓ તેમજ જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે અલગ અલગ કલા અને કૌશલ્યોનો વિકાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેમાં સમાજ છે એ જાતિઓમાં વિભાજિત હતો. સમાજ છે આ આદિવાસી સમાજ એ અલગ અલગ જાતિઓમાં વિભાજિત હતો, પરંતુ જનજાતિઓ અને સામાજિક જૂથો છે એની સાથે જાતિનો દરજ્જો છે એ અલગ જ જાતિનો દરજ્જો આપવામાં આવતો હતો. દરેક જાતિઓ છે એને એક અલગ અલગ સ્થાન જ આપવામાં આવતું હતું. ત્યારબાદ આવે છે ગોંડ. હવે આ ગોંડ જાતિ છે એ ત્યારના સમયની જૂનામાં જૂની જાતિ ગણાય છે, જેઓ ગોંડવાના વન પ્રદેશમાં વસવાટ કરતી હતી. ત્યાંના આ ગોંડ જાતિ છે
તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત ત્યાં કુળો છે, આ દરેક ગોંડ કુળો છે તેમાં એક રાજા છે એ મુખ્ય તરીકે રાખવામાં આવતા હતા. આ ઉપરાંત આ બધી માહિતી છે એ અકબરનામામાંથી મળી આવે છે અને અકબરનામાની અંદર ગઢ કટંગાના ગોંડ જાતિ વિશે પણ માહિતી આપવામાં આવેલી છે અને આ લોકો છે એમાં 70,000 જેવા ગામડાઓનો પણ સમાવેશ થતો હતો. તો આવી માહિતી આ અકબરનામામાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણે શીખીશું ત્યારના સમયની ત્યારની જાતિની રાજ્ય વ્યવસ્થા વિશે. તો આ રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય છે એ ગઢમાં વિભાજિત હતું અને દરેક ગઢ છે એમાં ગોંડ કુળ હતા. આશરે 84 ગામોના એકમ છે એમાં એમના લોકો છે એ ગોંડ કુળ ધરાવતા હતા. હવે આ ગોંડ કુળ છે એ 84 ગામોમાંના એકમમાં વિભાજિત હોવાના કારણે તેઓ 84 તરીકે પણ ઓળખાતા હતા. મોટા રાજ્યોનો ઉદય થતાં ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું હતું. ત્યારના સમયની અંદર જે મોટા રાજ્યો હતા તેમનો વિજય થયો અને જેમ જેમ ઉદય થતો ગયો તેમ તેમ તેમના જે સામાજિક જીવન હતું તેમાં પણ પરિવર્તનો આવ્યા હતા. ત્યારના સમયની અંદર આ રાજપૂત માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા છે જેમનો રાજપૂત માન્યતા મેળવવા ગઢ કટંગાના ગોંડ રાજા અમનદાસ છે તેમનો પણ સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. હવે આ અમનદાસ છે તેઓ તેના જે પુત્ર છે તેઓ રાજપૂત રાણીની પુત્રી છે તેમની સાથે તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા જેમનું નામ હતું દુર્ગાવતી. હવે આ દુર્ગાવતીને એક 5 વર્ષનો પુત્ર પણ હોય છે પરંતુ ત્યારે આ જે પુત્ર હોય છે એટલે કે દુર્ગાવતીના જે પતિ હોય છે તેમનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ તેઓ પોતાના પુત્ર સાથે એટલે કે તેના પુત્રનું નામ હોય છે વીર નારાયણ તેમની સાથે તેઓ આ સત્તા ઉપર રહે છે અને અનેક યુદ્ધોમાં પણ જોડાય છે. પરંતુ આસિફ ખાન સાથે તેમનું જ્યારે યુદ્ધ થાય છે ત્યારે તેઓની હાર થાય છે અને આ યુદ્ધમાં જ રાણી દુર્ગાવતી તેમજ તેમના પુત્ર છે તેમનું મૃત્યુ થાય છે. હવે આવે છે અહોમ. તો આ 13મી સદી છે ત્યાં 13મી સદીના મ્યાનમારમાં અસમની બ્રહ્મપુત્ર નદી ખીણ વિસ્તારમાં આ અહોમ જાતિ છે એ વસવાટ કરતી હતી. ત્યારબાદ 16મી સદીમાં ચૂંટીઓ કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં અહોમ રાજ્યોએ ભેળવી દીધા હતા અને વિશાળ અહોમ રાજ્ય બની ગયું હતું. ત્યારબાદ 17મી સદીમાં દારૂગોળો અને તોપોનો ઉપયોગ કર્યો હતો અને 1662માં જુમાલા સાથે તેમનું યુદ્ધ થયું હતું અને તેમાં તેમની હાર થઈ હતી. પરંતુ આ અહોમ રાજ્ય છે એ લોકો ઉપર બળજબરીપૂર્વક શ્રમ કરાવવામાં આવતો હતો અને આ શ્રમ જે લોકો પાસે કરાવવામાં આવતો હતો તે લોકો પાઈક તરીકે ઓળખાતા હતા. હવે ત્યારના સમયની અંદર આ સમાજ છે એ કુળમાં વિભાજિત હતો અને દરેક કુળ છે એ ખેલના નામે ઓળખાતું હતું. હવે ત્યારના સમયની અંદર એક રાજા હતા અહોમની અંદર, અહોમ રાજ્યમાં સબ સિંહ કરીને રાજા હતા. તેઓએ હિન્દુ ધર્મને મુખ્ય ધર્મ ગણ્યો હતો પરંતુ ઘણા બધા લોકો છે એ છતાં પણ હિન્દુ ધર્મ માનતા હોવા છતાં પણ તેઓ અન્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા, જૂની સંસ્કૃતિ સાથે. ત્યારના સમયમાં અહોમ લોકો છે એ કવિઓ અને વિદ્વાનોને જમીનદાન કરતા હતા અને ત્યારના સમયની અંદર આ નાટ્ય પ્રવૃત્તિ છે એ પણ મુખ્ય ગણાતી હતી. ત્યારબાદ ગુજરાતની જનજાતિઓ જેમાં ડાંગ અને સંત રામપુર, ડાંગની અંદર આ સંત ડાંગ ઉપરાંત સતરામપુર અને દેવગઢ બારિયા છે તેઓ વિશિષ્ટ સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલા હતા અને ત્યારના સમયમાં તમાશા ઠાકરિયાના નૃત્યો પણ ખૂબ જ પ્રખ્યાત હતા અને વિશ્વ વિખ્યાત
હતા. આ ઉપરાંત બદલાતો સમય અને નવી જનજાતિઓનું માળખું. તો બદલાતો સમયની સાથે આ જનજાતિઓમાં આ 16મી અને 17મી સદી દરમિયાન ઘણા બધા પરિવર્તનો આવ્યા હતા. તો હવે આપણે ફરી વખત મળશું ત્યારે અન્ય બીજા પાઠ સાથે મળીશું. અહીં આ પાઠને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.